કામરે તાલુકા ભાજપના યુવા મોરચાના મંત્રી શૈલેષ મેરે સમાજને અન્યાય થતો હોવાનો આક્ષેપ કરી પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું। તાલુકા ભાજપના યુવા મંત્રી શૈલેષ મેરે સુરજલા પ્રમુખને એક પત્ર લખી ભાજપના શાસનમાં તેમના માલધારી સમાજને હેરાનગતિ કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરી પક્ષના હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું હતું। જય ગૌ માતા, જય માલધારી, જય જય શ્રી રામ। મિત્રો, થોડા દિવસથી સુરતની અંદર જે ઘટના બની રહી છે, જે કોર્પોરેશન દ્વારા જે મનમાની ચલાવી રહ્યા છે, જે સત્તામાં બેઠેલા આગેવાનો માલધારી સમાજને ઘરથી બેઘર કરી રહ્યા છે, તબેલાઓ તોડી રહ્યા છે, વગર નોટિસે, નોટિસ આપ્યા વગર તબેલાઓ તોડી નાખવામાં આવે છે, ગાયોને ભેંસોને તબેલાની લીગલી તબેલાની અંદરથી છોડવામાં આવે છે, તો આ અન્યાય સાખી લેવામાં નહીં આવે। હું બેઠેલા સત્તામાં આગેવાનોને કહેવા માંગુ છું, કલેક્ટર સાહેબને અમે કહેવા માંગીએ છીએ કે સાહેબ, અમે આવતીકાલના રોજ ધરણા ઉપર બેસવાના છીએ ડભોલીમાં। તમે 24 કલાકની અંદર જો આ તોડવાનું કામ બંધ નહીં કરો તો અમે અમારો જીવ દેવા પણ તૈયાર છીએ, અમે ધરણા ઉપર બેસવાના છીએ, અમારી સાથે હજારો યુવાનો જોડાવાના છે। આ સાથે સાથે ક્યાં સુધી આપ અન્યાય કરતા રહેશો? હું માલધારી સમાજને કહેવા માંગુ છું કે હવે જાગો, આપણી બેન દીકરીઓ પર અત્યાચાર થાય છે, આપણી પ્રોપર્ટીઓ લીગલ હોવા છતાં પણ તોડી નાખવામાં આવે છે। આજે ગામડું હતું એમાંથી સિટી બન્યો, વિકાસ થયો, એટલે માલધારીઓને હિજરત કરાવવા લાગ્યા છે। તો હું બેઠેલા આગેવાનોને પણ કહેવા માંગુ છું કે આપ સરકારમાં બેઠા છો તો રજૂઆત કરો અને આગળ માલધારી સેલ, જે માલધારી સમાજ છે, માલધારી સમાજની અમારી માંગણી માત્ર સરકાર પાસે એટલી જ છે કે માલધારી સમાજને પણ એક એવો ઝોન આપી દો જ્યાં અમે અમારી ગાયો ભેંસો રાખી શકીએ। વારવાર અમે ગામમાં વસીએ છીએ, ત્યાં સિટી આવે છે, વારવાર અમારા તબેલાઓ ખસેડવામાં આવે છે, આ કદાપી એ સહન કરવામાં નહીં આવે। હવે મરવું પડે તો મરવા માટે અમે બે ભાઈ તૈયાર છીએ, સરકારની ગોળી ખાવી પડશે તો ખાવા માટે પણ અમે તૈયાર છીએ। મારા સમાજને, જો અમારા બેના મરવાથી મારો સમાજ જાગતો હોય તો એ આજે પણ કરવા માટે અમે તૈયાર છીએ। જય ગૌ માતા, જય માલ।